નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ મારી આસપાસ આપે આગળ જોઈ ગયા લાગણીઓની ભાગીદારી આજે આપણે જોશું નવો ચેપ્ટર આપણો ખોરાક હવે અહીંયા વેણુનું કુટુંબ છે અને અહીંયા રાણીનું કુટુંબ છે અહીંયા વેણુનું કુટુંબમાં એના પપ્પા મદદ કરે છે અને સાથે બધા જમે છે તો તમે રાણીના કુટુંબમાં જોઈ શકો છો કે એના પપ્પા કાંઈ કામ કરતા નથી એની દીકરી કામ કરે છે અને એની મા કામ કરે છે જો એના પપ્પા કાંઈ કામ કરતા નથી તો હવે આનામાં તમને કહેવાનું છે કે બંને કુટુંબમાં લોકો કેવા પ્રકારના કામ કરે છે શું તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એક જેવું છે જો હા તો કોના જેવું છે અને તમારું કુટુંબ તેમના જેવું કેવી રીતે છે ત્યારબાદ છે વિચારો અને લખો તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે જો ના તો કેમ તો મારા કુટુંબના બધા સભ્યો સાથે મળીને જમે છે એ બપોરના સમયે બધા પોતાના કામમાં નીકળી જાય છે અને તેથી તે સાંજે જમતા નથી ત્યારબાદ તમે રસોઈ કામમાં કંઈ કઈ મદદ કરો તો હું મારી મમ્મીને શાક શાક સમારવામાં દાળ ધોવામાં રસોઈ પીરસાવવામાં તમે કોઈ પણ મદદ કરો એ તમે લખી શકો છો ત્યારબાદ કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ કરતું નથી કેમ તો હું અને મારા પપ્પા રસોઈ કામમાં મદદ નથી કરતા કારણ કે રસોઈ બનાવતા આવડતી નથી જ્યારે મારા પપ્પા ઓફિસ અને ઘરમાંથી બીજા કામ કરે છે ત્યારબાદ જે પૂછો અને લખો અહીંયા અલગ કામ આપ્યા છે તો રસોઈ બનાવવી તો તમારા ઘરમાં કામ કોણ કરે છે રસોઈ બનાવી તો તમારા ઘરમાં કામ કોણ કરે મમ્મી તો તમારા મિત્રના ઘરમાં તો મિત્રની મમ્મી ત્યારબાદ બજારમાંથી વસ્તુઓ લાવવી કચરો વાળવો વાસણો સાફ કરવા પાણી ભરવું આ બધા કામ છે તમારા ઘરમાં કોણ કરે એ લખવાનું અને તમારા મિત્રના ઘરમાં કામ કોણ કરે એ લખવાનું ત્યારબાદ તમે અહીંયા બીજા કોઈ પણ નામ લખી શકો છો જેમ કે શાકભાજી લઈ આવવામાં મદદ કરવી રસોઈ પીરસાવવામાં મદદ કરવી દાળ ધોવામાં મદદ કરવી એ તમે કામ લખી શકો છો અને અહીંયા કોણ કરે છે એના વિશે તમને લખવાનું છે તો હવે આપે આગળનો પાઠ આવતા વિડીયોમાં જોઈશું થેન્ક યુ